મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતેના ઇસ્કોન બ્રિજના માર્ગ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારજનોને મળીને સંવેદના વ્યક્ત કરી. ગઈકાલે મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ માર્ગ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થવાની ઘટનાથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ દુર્ઘટનાથી દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવીને સરકાર દ્વારા હરસંભવ સહાય માટે આરોગ્ય અને ગૃહ વિભાગને જરૂરી દિશા નિર્દેશ કર્યો છે. જે અંતર્ગત આજે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઇસ્કોન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગતોના પરિવારજનોને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને સંવેદના વ્યક્ત કરી હતી. ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા અકસ્માતનો ભોગ બનનાર મૃતકોના પરિવારજનોને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સાંત્વના પાઠવી હતી અને મૃતકોના પરિવારજનોને દિલસોઈ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ અકસ્માત સાથે સંકળાયેલા લોકો સામે સત્વરે સખત કાર્યવાહી માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ પગલાં લઈને આ કાળમુખા અકસ્માતનો ભોગ બનનાર તમામને ઝડપીને ન્યાય આપવા માટે બાહેધરી આપી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી તેમજ અકસ્માતમાં ઘાયલ લોકોના ખબર અંતર પૂછ્યા હતા. આ સમયે મંત્રીશ્રીએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ લોકો પ્રત્યે સરકારે સંવેદનશીલતા દાખવીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દિવંગતોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઇજાગ્રસ્તોની ઉત્તમ સારવાર માટે આરોગ્ય વિભાગને જરૂરી સૂચના આપી હતી અને પરિવારજનોને આશ્વસ્ત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ તટસ્થ અને ઝડપી પોલીસ તપાસ સાથે સીસીટીવી સર્વેલન્સ તથા ફોરેન્સિક એક્સપર્ટ ટીમની મદદથી વૈજ્ઞાનિક ડબે તપાસ તેમજ આરટીઓ સહિતના વિભાગના સહયોગથી ત્વરિત કાર્યવાહી સાથે જરૂરી તમામ કડક પગલાં લેવા સૂચના આપી છે. મુખ્યમંત્રી દ્વારા મૃતકોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાય જાહેર કરી છે ત્યારે રાજ્ય સરકાર દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરીને અકસ્માતનો ભોગ બનનાર તમામને ન્યાય આપવા માટે કટિબદ્ધ છે. તો WhatsApp, Twitter, Facebook, Insta જહાં ભી આપકા અકાઉન્ટ હૈ ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.